બનાસકાંઠા જિલ્લાના બિરડીના મૂળ વતની અને વર્ષો પહેલા સમયની થપાટને વસ્તી ધંધાર્થે અમદાવાદ સ્થાયી થયેલા નાગજીભાઈ રામસિંહભાઈ ઠાકોરના પુત્ર જીતેન્દ્રભાઈ પ્રતાપભાઈ ઠાકોરે લાખણીના ચિત્રોડામાં ટીટીની ખેતી કરી સિઝન પહેલા મબલક પાક મેળવ્યો છે, જેમાં જીતેન્દ્રભાઈને અમદાવાદનો હાલમાં ધમધમી રહેલો ધંધો છોડીને પોતાના દાદાના સ્વપ્નને સાકાર કરવા માટે શિક્ષિત હોવા છતાં ખેતીના વ્યવસાય સાથે સંકળાયા અને લાખણીના ચિત્રોડા ગામે 4 વીઘા જમીન રાખીને પોતાની જાત મહેનતથી બોર બનાવ્યો હતો. જો કે તેમણે ચંદ્રિકા ફાર્મ નામના ખેતરમાં પહેલાથી જ શિયાળામાં પણ ટીટીની સફળ ખેતી કરી ટીટીનો મબલક પાક મેળવ્યો છે. આમ તો ટીટી ગરમ પ્રદેશનો પાક હોવાથી ખાસ કરીને ટીટી બજારમાં ઓછી જોવા મળતી હોય છે, પરંતુ તેમણે બિયારણ પંજાબથી લાવ્યું હતું અને સિઝન પહેલાં તેની ખેતી કરીને પાકનો ઉતારો પણ સવાયો મેળવ્યો છે. જો કે તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ ટીટી અંદાજે 3-4 કિલોની એક ટીટી થાય તેવો અંદાજ છે. હાલમાં તૈયાર થયેલ ટીટી શ્રીનગરના વેપારીઓ દ્વારા 18-22 રૂપિયાના સાઇઝ પ્રમાણેના ભાવથી ખરીદી કરવામાં આવી રહી છે, જે અંદાજે 7 લાખ રૂપિયાની ઉપજ થશે. આમ આજના આધુનિક યુગમાં પણ જાહેર દુનિયાની ઝાકળઝાળથી અંજાય વિના પોતે શિક્ષિત હોવા છતાં ખેડૂત પુત્ર ખેતી તરફ વળીને ખેતી કરીને વિશેષ આવક મેળવી છે, જે આજના બીજા નવા યુવાનોને પ્રેરિત કરે છે. મારા દાદાનું સ્વપ્ન હતું નાગજીભાઈ રામસિંહભાઈ ઠાકોરનું, એમાં દાદા છે જે વર્ષોથી ખેડૂત છે અને અમારું મૂળ ગામ ભીલડી અને ભીલડીના છીએ અમે, અને ત્યાર બાદ અમે અમદાવાદ વર્ષો સ્થાયી થયેલા છે. એટલે મારા દાદાનું એવું સ્વપ્ન હતું કે ટીટીની ખેતી થાય અને જે 1 લાખ રૂપિયાની ખેતીની અમે આવક કરી છે, ઉત્પાદન સારું બધું થયું છે અને ટીટી આ શ્રીનગર ભરાઈએ છીએ. વર્ષો પહેલાં અમે મૂળ ગામ તો બિલડી ગામ છે, એમાં અમારા એમના દાદા છે નાગજીભાઈ રામસિંહભાઈ ઠાકોર, એ બિલડી ગામે રહેતા હતા અને ધંધાર્થે અમદાવાદ મુકામ કરવાનું થયું અને વર્ષોથી હાલ અમદાવાદ રહીએ છીએ. પણ એમના દાદાનું એક સપનું હતું કે જમીનમાં ખેતીનું વાવેતર કરવું અને એનું સપનું હતું, એટલે આ જીતેન્દ્રભાઈ છે એમને એમના દાદાનું સપનું સાકાર કરવા માટે 4 વીઘા જમીન વેચાતી રાખી ચિત્રોડા ગામે, અને વેચાતી રાખીને હાલમાં એમને પાણીનો બોર બનાવ્યો, પછી હાલમાં ટેટીનું વાવેતર કર્યું છે. જે આ ગામની અંદર આજુબાજુના વિસ્તારોમાં ટેટીનું વાવેતર લગભગ નહિવત પ્રમાણમાં થાય છે અને ટેટીનું વાવેતર થતું બી નથી, અને તો બી જીતેન્દ્રભાઈએ સાહસ કરીને હાલમાં ટેટીનું વાવેતર કરીને સિઝન પહેલાં ટેટીનું વાવેતર કર્યું અને હાલમાં પાક તૈયાર બી થઈ ગયો છે. અને તમે જોઈ શકો છો કે આ ફળ જે છે સારું ક્વોલિટીનું બિયારણ છે અને 2.5-3 કિલોનું આ એક ફળનું જે માપ છે એનું, અને આ બિયારણ જે છે એ પંજાબમાં સારું મળતું હોવાથી પંજાબથી બિયારણ મંગાવેલું હતું અને એનું વાવેતર થઈ ગયું છે અને હાલમાં એનું કટિંગ ચાલુ છે હાલમાં.